15 मई को कर्नाटक के चुनाव के जब रिजल्ट आएंगे तो 15 मई के बाद ये इंडियन नेशनल कांग्रेस नहीं रहेगी, वो पी 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 कांग्रेस बन जाएगी, यानी पंजाब पुडुचेरी परिवार कांग्रेस। नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને કર્ણાટકમાં કેસરિયો લહેરાઈ ચૂક્યો છે। જી હા દર્શક મિત્રો, જો વાત કરવામાં આવે તો 12 મે જે ચૂંટણી થઈ હતી તેનું આજે બે દિવસ બાદ પરિણામ આવી ગયું છે અને કર્ણાટકમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીએ સીટો મેળવી લીધી છે અને કહેવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે 106 સીટો મેળવવામાં આવી છે। ત્યારબાદ કોંગ્રેસની વાત કરવામાં આવે તો 72 સીટ કોંગ્રેસ મેળવી છે અને જેડીએસ જે જનતા દળ સેક્યુલર પક્ષ હતો તેઓએ 40 સીટ મેળવી છે અને અન્યના ફાળે 2 સીટો આવી છે। તો આમ જોવામાં આવે તો હવે ગઠબંધનની રાજનીતિ કઈ રીતે થાય છે તે આગળ જોવાનું રહેશે, કારણ કે બહુમતીનો આંકડો જે પાર કરવાનો હતો 113નો તે હજી સુધી કોઈ પણ પાર્ટીએ પાર નથી કર્યો। તો જોવાનું રહેશે કે જેડીએસ જે કિંગ મેકરની ભૂમિકામાં છે અત્યારે તે કોની સાથે ગઠબંધન કરે છે, કોંગ્રેસ સાથે કે ભાજપ સાથે। તેની પહેલાં અમે જોઈશું અમારા સંવાદદાતા બ્રિજેશ દવેએ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સાથે ખાસ વાતચીત કરી હતી। પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ આપણી સાથે। જીતુભાઈ, સૌ પ્રથમ અભિનંદન, શું કહેવા માંગશો તમે? પેલા તો મોદી મેજિક નથી, નરેન્દ્રભાઈનો અથાગ પરિશ્રમ છે આ દેશની જનતા માટે। સતત 18 કલાક જાગીને સેવા કરવી એ વડાપ્રધાનની સ્વીકૃતિ છે। આનંદ છે કર્ણાટક જીત્યા છે, અન્ય રાજ્યો પણ નરેન્દ્રભાઈના અમિતભાઈ શાહના નેતૃત્વની અંદર અમે જીતી રહ્યા છીએ। લોકોએ જવાબદારી અમારી વધારી છે, વિનમ્રતા સાથે આ જીતને અમે સ્વીકારીને ગુજરાતની પણ જવાબદારી વધે છે। જ્યારે કર્ણાટક જીતતા હોય, રાજ્યના નરેન્દ્રભાઈ અને અમિતભાઈ એ દેશનું નેતૃત્વ કરતા હોય, તો ગુજરાતી તરીકે ગુજરાતીઓની પણ જવાબદારી ને દેશના કાર્યકર્તાઓની જવાબદારી વધે છે। આનંદ છે કે કોંગ્રેસનો સફાયો ધીરે ધીરે કરીને ભાઈ રાહુલજીના નેતૃત્વની અંદર, એ કોંગ્રેસ, ગાંધીજી કહ્યું હતું કે કોંગ્રેસ વિખેરી નાખો, રાહુલ ગાંધી વિખેરીને જ જશે। ખાસ કરીને જો વાત કરીએ હવે ઈવીએમને લઈને પણ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ગણગણાટ કરી રહી છે કે ઈવીએમ મશીનમાં ક્યાંક ને ક્યાંક ચીડા થયા છે, શું કહેશો? મીડિયાવાળા આજથી લખાવી લે, એમની પાસે બીજી ચૂંટણીઓ પણ હારવાના છે, 19 પણ હારવાના છે। ગુજરાતના કોંગ્રેસીઓ એ લાજવાના બદલે ગાજે છે, દેશના કોંગ્રેસીઓ લાજવાના બદલે ગાજે છે। એનામાં જરા પણ લાજ શરમ હોય તો આ લોકશાહીની સ્વીકૃતિ કરે, ચૂંટણી પરની સ્વીકૃતિ કરે, ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ કરે। અરે પ્રજાની, જનતાના જે મેન્ડેટ છે એમનો પણ ભરોસો ન હોય, એટલા માટે એની આ બદહાલ સ્થિતિ એ કોંગ્રેસની થઈ છે। હું એવું માનું છું કે આથી ખરાબ સ્થિતિ કોંગ્રેસને આ દેશમાં ક્યારેય નથી, કે આ પ્રકારની નીતિ રીતના કારણે જ કોંગ્રેસ હંમેશા પછડાટ ખાય છે। ભારતીય જનતા પાર્ટી જનતાની સેવા કરે છે, એટલા માટે જીત મેળવે છે। લોકસભાની આવનારી લોકસભાની ચૂંટણીને આ કર્ણાટકની જીતને કઈ રીતના જોશો? દરેક રાજ્ય, દરેક સરકારો અને દરેક જનતાની તાસીરો અલગ અલગ હોય છે, એટલે અમને પૂરો ભરોસો છે આ રાજ્યના યુનિટની વાત છે। ત્યારે લોકોએ છઠ્ઠી વાર સ્વીકૃતિ આપી છે અને પુનઃ એકવાર નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન થતા હોય, ગુજરાતી વડાપ્રધાન થતા હોય, સૌ પ્રથમવાર એક નવો ઇતિહાસ સમગ્ર દુનિયામાં સર્જતા હોય, ત્યારે સ્વાભાવિક છે કે એમનું 2019માં ગુજરાતનું જીતવું એ બહુ સહજ છે, લોકોના આશીર્વાદથી જીતીશું। તો ચોક્કસથી હતા જીતુભાઈ વાઘાણી, તેમણે જણાવ્યું કે 2019માં ચોક્કસથી ભાજપનો ભગવો લહેરાશે અને પ્રજા તેમને ચૂંટીને લાવશે। કેમેરા પર્સન કેતન બંચાલ સાથે બ્રિજેશ દવે, ગાંધીનગર। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ બહુ જ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું, જ્યારે ઈવીએમ ઉપર પ્રશ્ન ઉઠ્યો, અવારનવાર જ્યારે પણ ભાજપની કદાચ જીત થતી હોય છે ત્યારે વિરોધ પક્ષ દ્વારા, કોંગ્રેસ હોય કે બીજા અન્ય સ્થાનિક પક્ષો હોય, તેઓના દ્વારા કદાચ ઈવીએમ ઉપર પ્રશ્ન ઉઠાવવામાં આવતા હોય છે કે ઈવીએમમાં કંઈક ને ક્યાંક ઘાલમેલ કરવામાં આવી છે। તો જીતુભાઈ વાઘાણીએ પણ આનો કડક જવાબ આપ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની આગળ વધી રહ્યો છે, તેના કારણે જ તેઓની જીત પણ થઈ રહી છે। અને જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જણાવ્યું હતું કે પીપીપી એટલે કે પુડુચેરી પંજાબ અને પરિવારવાદ, આ ત્રણમાં જ હવે જે રીતે કોંગ્રેસ પક્ષે તે સમાયને રહી ગયો છે અને ઘણી વાર જોવામાં આવે તો અત્યારે નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહ
ની જે રાજનીતિ કહેવામાં આવે છે તે સમગ્ર દેશમાં અત્યારે છે અને કોંગ્રેસ મુક્ત ભારત કરવાનું જે સપનું છે કદાચ તેની તરફ તેઓ આગળ વધી રહ્યા છે, અગ્રેસર થઈ રહ્યા છે. અને જે રીતે આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો ગાંધીનગરથી કે ભાજપ કાર્યાલય ખાતે અત્યારે ખુશીનો માહોલ છે. પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, પ્રદીપસિંહ વાઘેલા તેમજ સીએમ વિજય રૂપાણી સાથે ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત છે અને તમામ કાર્યકરો દ્વારા, દિગ્ગજ નેતાઓ દ્વારા અત્યારે એકબીજાનું મીઠાઈ ખાઈને મોઢું મીઠું કરાવવામાં આવી રહ્યું છે. કારણ કે કર્ણાટક સ્ટેટ છે, ખૂબ જ મોટું સ્ટેટ માનવામાં આવે છે અને કોંગ્રેસ જોડે જો કહી શકાય તો આ છેલ્લું એવું મોટું સ્ટેટ હતું જેમાં તેઓની સત્તા હતી. પરંતુ હવે જે રીતે જોવામાં આવે તો કોંગ્રેસના અલગ અલગ જે જિલ્લાઓ હતા, જે સિટીઝ હતા, બેંગ્લોરની વાત કરવામાં આવે, ઓલ્ડ મૈસૂરની વાત કરવામાં આવે, સેન્ટ્રલ કર્ણાટકની વાત કરવામાં આવે, કરાવલી હિલ્સની વાત કરવામાં આવે, ત્યારબાદ મુંબઈ કર્ણાટક, હૈદરાબાદ કર્ણાટકની વાત કરવામાં આવે, તો તમામ જગ્યાએ જે રીતે ભારતીય જનતા પાર્ટી આગળ વધી છે, જે અલગ અલગ સીટો ઉપર જીત મેળવી છે, તો તેને લઈને જ હવે કહી શકાય છે કે કર્ણાટકમાં પણ કેસરીઓ લહેરાઈ ચૂક્યો છે અને ગેટવે ઓફ સાઉથ ઇન્ડિયા કહી શકાય કર્ણાટકને, તો તેમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પગ પેસારો કરવામાં આવ્યો છે અને ન માત્ર કર્ણાટક બીજેપી ઓફિસ પરંતુ સમગ્ર જેટલા પણ અલગ અલગ રાજ્યોમાં જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં અત્યારે હર્ષોલ્લાસ, ખુશીનો માહોલ છે, દિવાળી જેવો માહોલ છે, એક પર્વ જેવો માહોલ છે, ઉત્સવનો માહોલ છે. અરે બાબા, દો તરફ કેસે દેખું તો ઇસમે એસી કુછ બાત નહીં હૈ. અભી તો યહાં પર હમારે સીનિયર વરિષ્ઠ નેતા હૈ, અશોક ગેલર્ટ જી હૈ, ગુલામ નબી જી હૈ, પાર્ટી પ્રેસિડેન્ટ અધ્યક્ષ સે બાતચીત કરકે વો બાત કરેંગે. જી એ પૂરા કોઈ થઈ નહીં, પાર્ટી અધ્યક્ષ બાત કરકે યહાં કે સિદ્ધરામૈયાજી ઓર નેતાઓ સે બાત કરકે નિર્ણય લેંગે. ये अभी कोई बातचीत नहीं हुआ, पार्टी अध्यक्ष और यहाँ सीनियर लीडर्स ऑफ कांग्रेस पार्टी के कर्नाटका के और हमारे जनरल सेक्रेटरी साहब बैठे हैं, उनके बात करके करेंगे. थैंक यू. તો જે રીતે અલગ અલગ નિવેદનો પણ આવી રહ્યા છે કોંગ્રેસના કાર્યકર્તાઓના તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના અને જે રીતે મીડિયાના મિત્રો સાથે પણ વાતચીત કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક તેઓમાં પણ થોડીક હતાશા અને નિરાશા પણ દેખાઈ રહી છે અને તેઓનું પણ કહેવું છે કે આગળ કઈ રીતે હવે કાર્યવાહી કરવામાં આવશે, કોંગ્રેસ દ્વારા જેડીએસ સાથે ગઠબંધન કરશે કે કેમ કરશે. અને જો જેડીએસ સાથે એટલે કે જેડીએસ કિંગ મેકરની ભૂમિકામાં છે, દેવગોળાની પાર્ટી છે અને તેઓએ પણ કદાચ શરત મૂકી જ દીધી છે કે જેડીએસ જો કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે તો સીએમ કેન્ડિડેટ હશે તે જેડીએસનો હશે, ભલે તેઓની 40 કે 41 સીટ હોય પરંતુ સીએમ કેન્ડિડેટ જેડીએસનો હશે. અને કદાચ કોંગ્રેસ સત્તા ટકાવી રાખવા માટે, પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા માટે કદાચ તેની પર પણ સહમત થઈ ગઈ છે. તો પરિણામો વિશે જ, રૂઝાન વિશે જ વાત કરીશું. અત્યારે આપણી સાથે હાલ સ્ટુડિયોમાં જોડાઈ ચૂક્યા છે પ્રજ્ઞેશભાઈ વાઘેલા, જેઓ ભાજપના નેતા છે. પ્રજ્ઞેશજી, શું કહેશો, જે રીતે રિઝલ્ટ આવી ગયા છે, પરિણામ આવી ગયા છે, જે રીતે હવે કર્ણાટક એટલે કે ગેટવે ઓફ સાઉથ ઇન્ડિયા કહી શકાય તેમાં પણ ભારતીય જનતા પાર્ટીએ આટલી સારી સીટો મેળવી છે અને કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક કહેવામાં આવે તો સીટ તો મેળવી છે પરંતુ ખૂબ જ પ્રમાણ ઓછું છે, શું કહેશો? જે રીતે કોંગ્રેસમાં અત્યાર સુધી સરકાર હતી, કર્ણાટકમાં સરકાર હતી કોંગ્રેસની, સિદ્ધારામૈયાની, લાગી રહ્યું છે કે એન્ટી ઇન્કમબન્સી ફેક્ટર ક્યાંક ક્યાંક કામ કરી ગયું છે. કર્ણાટકની જનતાએ જે પ્રકારે કોંગ્રેસને જાકારો આપ્યો છે એ જોતાં એક તો વસ્તુ તો સ્પષ્ટ છે જ કે જનતા ત્યાંના 5 વર્ષના કોંગ્રેસના શાસનથી ત્રસ્ત હતી. જે પ્રકારે ચૂંટણી જીતવા માટે એમણે અનેક પ્રકારના હથકંડાઓ અપનાવ્યા, આખા દેશભરમાં એની ટીકાઓ પણ થઈ છે. આજે કર્ણાટક જેવા રાજ્યની અંદર એમણે એક લિંગાયત ધર્મના મુદ્દાને લઈને એક દાવ ખેલી લીધો માત્ર રાજકીય કારણોથી. એમણે હિન્દીનો વિરોધ કર્યો. હવે આખા ભારતનું આઈટી હબ છે બેંગ્લોર. આવા ડેવલપિંગ સ્ટેટની અંદર આ પ્રકારની એક સંકીર્ણ માનસિકતાનું પ્રદર્શન કર્યું. એ પ્રકારે એમણે અનેક પ્રકારની વાતોમાં ક્યાંય ને ક્યાંય એ પ્રકારે એક મેસેજ આપ્યો કે એ કયા પ્રકારની રાજનીતિ તરફ જઈ રહ્યા છે. આને મને એમ લાગે છે કર્ણાટકની જનતાએ જાકારો આપ્યો.
બે દિવસ પહેલાં પણ સિદ્ધારમૈયાજીએ એવું કીધું કે હું દલિત નેતા માટે સીએમનું પદ જાતું કરવા તૈયાર છું. ક્યાંક ને ક્યાંક તેઓ હાર ભાળી ગયા હતા. બાકી બધા એમના સ્પોક પર્સન વાત કરતા હતા કે અમારી બહુમતી બને છે. હજી ગઈકાલે મેં એક કાર્યક્રમ જોયો હતો હિન્દી ડિબેટની અંદર, પણ એના કોઈ નેતા કહેતા હતા કે સ્પષ્ટ બહુમતી કોંગ્રેસની આવે છે. અને એક બાજુ સિદ્ધારમૈયા એવી વાત કરતા હતા કે હું દલિત નેતા માટે પક્ષ પોતાનું પદ છોડી દઈશ. એ હાર ભાળી ગયેલી પાર્ટી હતી, હતાશામાં ખરેખર ગરતામાં જતી રહેલી પાર્ટી છે, અને એના માટે કોંગ્રેસ માટે આત્મમંથનનો આ સમય છે. જો ચોક્કસથી પ્રજ્ઞેશભાઈ, કોંગ્રેસ માટે અત્યારે આત્મમંથનનો સમય છે, અને જે રીતે અત્યારે હાલમાં સમાચાર પણ મળી રહ્યા છે કે કોંગ્રેસ અને જેડીએસ તૈયાર થઈ ગયા છે સરકાર કદાચ બનાવવા માટે, તેઓ આગળ વિચારી રહ્યા છે. અને આજે હવે તેઓ હવે થોડાક સમય બાદ જ રાજ્યપાલને મળવા પણ જવાના છે. અને જે રીતે કોંગ્રેસ ની અત્યારની હાલની જો સ્થિતિની વાત કરવામાં આવે કર્ણાટકમાં, તો તેઓની પાસે અત્યારે હાલમાં 73 બેઠકો ઉપર તેઓ વિજય મેળવ્યો છે. જેડીએસની વાત કરવામાં આવે તો તેઓ 40 પરથી 41 પર આવી ગયા છે. એટલે કે હાલમાં તેઓ તે મેજિક ફિગર સુધી પહોંચી ગયા છે. એટલે કે 113નો જે મેજિક ફિગર છે તેના પર તે પહોંચી ગયા છે, અને જે બહુમત દર્શાવે છે. અને એક શરત પણ જે રીતે મેં આગળ પણ વાત કરી કે શરત પણ મૂકવામાં આવી છે જેડીએસ દ્વારા કે જો ઉમેદવાર હશે સીએમનો તો તે હશે જેડીએસનો. એટલે કે જેડીએસના જે કુમાર સ્વામી છે તેઓને અત્યારે હાલમાં સીએમ કેન્ડિડેટ ઘોષિત પણ કરવામાં આવ્યા છે કે તેઓને બનાવવામાં આવશે સીએમ કેન્ડિડેટ તરીકે, તેઓને લાવવામાં આવશે. તો જે રીતે તેના માટે જ તેઓએ હવે થોડાક સમયમાં રાજ્યપાલ સાથે મુલાકાત પણ કરશે. પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ અત્યાર સુધીમાં નિવેદન આવ્યું નથી કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કઈ રીતે તેઓ ગઠબંધન કરશે કે જેડીએસ સાથે જોડાશે. દિલીપ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સુરતથી, દિલીપભાઈ ક્ષત્રિય જેઓ રાજકીય વિશ્લેષક છે. દિલીપભાઈ, શું કહેશો જે રીતે કોંગ્રેસ અને જેડીએસ તો સામ સામે આવી રહ્યા છે, મુલાકાતો કરી રહ્યા છે, અને થોડા સમય બાદ રાજ્યપાલને પણ મળવા જવાના છે. અને જે રીતે જે તે સમયમાં આ પાર્ટી છે જેડીએસ, એટલે કે જનતા દળ સેક્યુલર દેવગોળાની પાર્ટી છે, જે તે સમયમાં દેવગોળા ભારતના પીએમ બન્યા હતા ત્યારે પણ કોંગ્રેસના ટેકાથી જ બન્યા હતા. શું લાગી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક જેડીએસને દેવગોળાને કોંગ્રેસ માટે સોફ્ટ કોર્નર છે, અને જે રીતે હવે મેજિક ફિગર સુધી પણ તે પહોંચી ગયા છે 73+41 એટલે કે 113ના આંકડા સુધી પણ તે પહોંચી ગયા છે. લાગી રહ્યું છે કે કદાચ ભારતીય જનતા પાર્ટીને આમાં નિરાશા સાંપડી શકે છે કર્ણાટકમાં. રાજકારણમાં એક વસ્તુ બહુ સ્પષ્ટ છે, ક્યારે ભવિષ્યવાણી કરવી નહીં અને ક્યારે ભવિષ્ય શું થશે એ છેલ્લા દિવસ કે છેલ્લી ઘડી સુધી કંઈ નક્કી નથી હોતું. રહી વાત જેડીએસ ભાજપ અને કોંગ્રેસની, તો સૌથી મજાની વસ્તુ છે કે જેડીએસને વધારે બેઠકો મળે ને એ માટેની એક ચર્ચા એવી હતી કે ભાજપ અને કેટલાક ભાજપના નેતાઓએ ભેગા થઈને જેડીએસને વધારે બેઠકો મળે એ માટેના પ્રયત્નો કર્યા હતા. કારણ કે એનું સીધું રાજકારણ મુસ્લિમ સમાજના છે. આ બંને આમ તો પારંપરિક વોટર કોંગ્રેસના કહેવાય છે. હવે કોંગ્રેસના વોટ જ્યારે તમારે કાપવા હોય ને ત્યારે ભાજપને એ વોટ મળતા નહોતા, તો ભાજપને એ વોટ ન મળે તો એના માટે તમારે જોઈએ કે જે પાર્ટી ને આ બંને મતો આપી શકે. એટલે વોકાલિંગા અને મુસ્લિમ સમાજે જેડીએસને વોટ કર્યો. એ વોટ જે જેડીએસને મળ્યા એ જેડીએસને સૌથી મોટો ફાયદો થયો. ચૂંટણી પહેલાં એવું કહેવાય છે કે જેડીએસનું અંડર ટેબલ બીજેપી સાથે સેટિંગ હતું, કે જે અંગે રાહુલ ગાંધીએ પણ એના ભાષણોમાં ઘણી વખત, એટલે શરૂઆતથી જ એ લોકો કહેતા હતા કે જેડીએસ ભાજપની બી ટીમ છે. પણ જેમ આગળ કીધું એમ રાજકારણમાં ક્યારે કંઈ વસ્તુ નક્કી નથી હોતી, કે રાજકારણમાં ક્યારે કંઈ નક્કી નથી હોતું. હવે પરિસ્થિતિઓ એવી સર્જાઈ છે કે ભાજપ એક જે કહેવાય ને બાઉન્ડ્રી લાઇનની થોડાક પહેલાં આવીને રોકાઈ ગયું છે. હવે બાઉન્ડ્રી લાઇનની પહેલાં રોકાયા અને જેડીએસ જે તકવાદી રાજનીતિ કરે છે એના માટે સૌથી ફેવરની વસ્તુ કઈ હોય કે પાવર સાથે, એટલે કે જેમ કીધું કોંગ્રેસે હમણાં જે જાહેરાત કરી છે કે ભાઈ સીએમ તરીકે કુમારસ્વામીને સ્વીકારી લીધું. હવે જો સીએમ તરીકે કુમારસ્વામીને સ્વીકારીને એને સત્તા આપી દેવાતી હોય તો જેડીએસ માટે આગળના બધા ગઠબંધનો ઝીરો થઈ જાય. હવે સીએમ જ તમે બની જતા હોય, કર્ણાટકની સત્તા તમારા પર આવી જતી હોય, તમે 40 બેઠકો સરકાર બનાવતા હોય, તો એનાથી ઉત્તમ તમારા માટે શું હોય? એટલે પહેલાંની દોસ્તી દુશ્મની બધી જ ભૂલાઈ ગઈ. રહી વાત હવે નવા સમીકરણોની, ભાજપ માટેની મુશ્કેલી એ છે કે એ શોર્ટ માત્ર 4 કે 5 બેઠકો, જે આંકડા અત્યારે દેખાડે છે એ પ્રમાણે 4-5 બેઠકોથી શોર્ટ પડે છે. એમના માટે પહેલો ઓપ્શન અધર્સ રહે છે. અધર્સ એટલે અપક્ષો કે એવા લોકો કે જે કોઈ પક્ષના સિમ્બોલ સાથે નથી લડ્યા. એ પક્ષના સિમ્બોલ સાથેની સંખ્યા પણ 0 થી 2ની વચ્ચે જ રમે છે. અને એને પણ જો મેળવી લે તો પાછો 110થી ઉપર નથી, એટલે ફરીથી સરકાર બનાવવાની સ્થિતિમાં નથી આવતા. હવે રહી વાત જેડીએસની, જેડીએસ જો સમર્થન કરે ભાજપને તો એમને મળશે શું? કારણ કે 107 થી લઈને 108, એટલે કે મેજર પાર્ટી તો ભાજપ રહે છે. એટલે ભાજપ જ સીએમ બનાવે, ભાજપનું જ બધી ડિસાઇડિંગ ફેક્ટરમાં હોય, જેડીએસ તો એ યાચકની સ્થિતિમાં હોય.
હા એ વસ્તુ બની શકે છે કે જેમ બીજા બધા રાજ્યોમાં ભાજપે કર્યું એ લોકો હાલ સ્વીકારી લે કે ભાઈ ચલો અમે પણ જેડીએસને મુખ્યમંત્રી તરીકે બનાવીશું. એવી સ્થિતિમાં પણ જેડીએસ પાસે શક્યતાઓ ખૂબ ઓછી રહે છે કે કાલ ઉઠીને એમના પક્ષમાં ફાટા પડે. અગાઉ જે આપણે કર્ણાટકની રાજનીતિ જોઈ તો એક વખત ત્યાં પણ ફાર્મવાળી રાજનીતિ થઈ હતી. બેંગ્લોરના એક ફાર્મમાં યેદુરપ્પા કેટલાક લોકોને લઈ ગયા હતા. એની પહેલાં પણ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને એ લોકોને ફાર્મમાં લઈ જવામાં એવી આખી ફાર્મની રાજનીતિનું કલ્ચર પણ કર્ણાટકમાં બહુ મોટા પ્રમાણમાં છે. એટલે એક સમયે જો કુમારસ્વામી મુખ્યમંત્રી બનીને આવે, ભાજપ એના સમર્થનમાં પણ કરે, તેમ છતાં પણ એ શ્યોરિટી નથી કે આગળ જતાં કે ભાજપ કે બંનેનું ગઠબંધન કેટલો લાંબો સમય ચાલશે. જેડીએસ જે અત્યારે કિંગ મેકરની સ્થિતિમાં ફરીથી છે, એના માટે સૌથી બેસ્ટ ઓપ્શન શું હોય કે કોંગ્રેસ. કોંગ્રેસ કારણ કે એ લોકો આખા દેશમાં ક્યાંય નથી. કોંગ્રેસ જેડીએસ સાથે દગાબાજી કરી શકે એવી સ્થિતિમાં નથી. એમની તો સામે સરકાર જઈ રહી છે. એમને સરકાર બચાવવાનો, પોતાનો પક્ષ બચાવવાનો, પોતાની સ્થિતિ બચાવવાની છે. એવી સ્થિતિમાં એમના માટે જેડીએસ બેસ્ટ ઓપ્શન હોય. આ વસ્તુ જે અત્યારે થઈ રહી છે એ પહેલાંથી થોડુંક પ્રિડિક્ટ એ પણ હતી કે જો કોંગ્રેસ 70-80 બેઠકોની વચ્ચે આવશે તો કદાચ જેડીએસ સામે સીએમનો બોલ નાખશે. અને એઝ એક્સપેક્ટેડ એ લોકો એવો બોલ નાખ્યો કે જે કદાચ ભાજપ માટે અત્યારે તો ગુગલી છે, પણ ભાજપ અને ભાજપના નેતાઓ જે ગુગલીમાં પણ સિક્સર ફટકારવા માટે જાણીતા છે, એટલે એના માટે હજી સુધી કંઈ કહી ના શકાય કે જેડીએસ કરશે શું, સ્થિતિ શું થશે અને કોની સરકાર બનશે. જો ચોક્કસથી જે રીતે દિલીપભાઈએ પણ જણાવ્યું કે રાજકારણ અને એક કહી શકાય છે કે રમત, ખેલ હોય, કોઈ પણ ગેમ હોય, તેમાં છેલ્લા ઘડી સુધી, છેલ્લી સેકન્ડ સુધી જેમ કંઈ કહી નથી શકાતું કે કોણ હારશે અને કોણ જીતશે, કદાચ રાજકારણની રમતમાં પણ એવું જ હોય છે કે જો સ્પષ્ટ બહુમતી ન મળે, જો બહુમતીવાળું ફિગર ક્રોસ ન કરે, તો પણ તેમાં પણ તેવું જ રહે છે કે કોણ ગઠબંધન કરશે, જોડતોડની રાજનીતિ કઈ રીતે થશે. અને તેમાં પણ છેક છેલ્લી ઘડી સુધી કદાચ નક્કી થઈ શકતું નથી કે કોણ સરકાર બનાવશે. પ્રજ્ઞેશજી, આપણી પાસે આવીશું કે જે રીતે અત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે કોંગ્રેસ તેમજ જેડીએસ દ્વારા કદાચ ગઠબંધન કરવામાં આવે. ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ અગાઉ પણ જે રીતે ગઠબંધન કર્યા છે, ગોવાની વાત કરવામાં આવે, મેઘાલયની વાત કરવામાં આવે, કાશ્મીરની વાત કરવામાં આવે કે મહારાષ્ટ્રમાં જે રીતે શિવસેના સાથે પણ ગઠબંધન છે, તો લાગી રહ્યું છે કે ગઠબંધન કરવામાં પણ ભારતીય જનતા પાર્ટી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ, જેઓને ભારતની રાજનીતિના ચાણક્ય માનવામાં આવે છે, કહી શકાય છે કે તેઓ ખૂબ જ આ વસ્તુમાં માહેર છે. શું કહેશો? હાલની તકે આ બાબતમાં કંઈક એવું થોડું વધારે પડતું વહેલું છે, કારણ કે પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ બેસશે, વિચાર કરશે કર્ણાટકની પરિસ્થિતિના સંદર્ભે. જ્યારે આપણને તો ન્યૂઝમાં પણ જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસ અને જેડીએસના નેતાઓ રાજ્યપાલને મળવા જઈ રહ્યા છે, તો જોઈએ એમનો આ તાત્કાલિક થેલો પ્રેમ કેવો ટકે છે અને આપણે પણ સામે શું ઓપ્શનનો વિચાર થઈ શકે છે. પરંતુ અત્યારે મને એમ લાગે છે કે આ જગ્યાએથી, આ સ્તરેથી કંઈક એવું એ થોડું વહેલું પડતું છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ બેસીને કર્ણાટકની પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે, એ લોકો જ યોગ્ય નિર્ણય લેશે. જી પ્રજ્ઞેશજી, શું કહેશો? જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરવામાં આવે કે અમિત શાહની વાત કરવામાં આવે, અવારનવાર તેઓ એવા નિર્ણયો લેતા હોય છે જે કદાચ કોઈએ ધાર્યા પણ નથી હોતા, વિચાર્યા પણ નથી હોતા, અને ત્યારબાદ સીધો જ વિપક્ષ દ્વારા, વિરોધ પક્ષ દ્વારા કહેવામાં આવતું હોય છે કે હવે આનું પરિણામ તો તમને આ ચૂંટણીમાં જોવા મળશે, આનું પરિણામ તો આ ચૂંટણીમાં જોવા મળશે, 2019માં ચોક્કસથી જોવા મળશે. પરંતુ જીએસટીની વાત હોય, નોટબંધીની વાત હોય, ભ્રષ્ટાચારની વાત હોય, આતંકવાદની વાત હોય, બ્લેક મનીની વાત હોય કે અલગ અલગ સમાજો દ્વારા જે આંદોલન કરવામાં આવે છે તેની વાત હોય, આટલા બધા મુદ્દા છે. કદાચ કોઈ પણ વિરોધ પક્ષ જોડે આટલા બધા મુદ્દા નહીં હોય શાસક પક્ષને ઘેરવા માટે, પરંતુ આટલા બધા મુદ્દા છતાં છેલ્લે જ્યારે કદાચ રિઝલ્ટ આવે છે ત્યારે હર હંમેશા મોદી શાહની જોડી કંઈક ને ક્યાંક કમાલ કરી જતી હોય છે, અને વિપક્ષ જોડે માત્ર પછી એક જ લાઈન રહેતી હોય છે કે ચોક્કસથી ઈવીએમમાં ચેડા થયા છે. શું કહેશો? હકીકતમાં મોદી શાહ મેજિક છે તો ખરું? આદરણીય પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈએ પણ થોડી વાર પહેલાં વાત કરી કે આ મોદી મેજિકની પણ એક અથાગ પરિશ્રમનું પરિણામ છે. આજનું પરિણામ જે છે એ વિપક્ષોના તમામ પ્રકારના બ્લેમ્સનો કદાચ જવાબ છે. વારંવારની ચૂંટણીઓના પરિણામોના આગલા દિવસોમાં જે પ્રકારની વાત વિપક્ષ રાખે છે અને રિઝલ્ટના દિવસે જે પ્રકારની વાત આખી દુનિયાની સામે આવે છે, અને વારંવાર સાબિત કર્યું છે કે આ દેશ વિકાસની રાજનીતિ તરફ જઈ રહ્યો છે. નરેન્દ્રભાઈની જે યોજનાઓ, એક રોડમેપ છે, આ એક આ સંયોગ પણ કહી શકાય કે 2014-16 મે રિઝલ્ટ આવ્યું હતું લોકસભાની ચૂંટણીનું, અને આજે 15 મેના દિવસે આ કર્ણાટકની ચૂંટણીનું, એટલે લગભગ એક વર્ષ બાકી છે ચૂંટણીને લોકસભાની, ત્યારે આ રિઝલ્ટ જે છે એક સંયોગ છે.
અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ મહેનત કરી છે, જે પ્રકારે ત્યાંની સરકારના હથગંડાઓને ત્યાંની જનતાએ નકાર્યા છે, સરકાર કોની બને છે, કયા પ્રકારના રાજનૈતિક સમીકરણો સેટ થાય છે એ આપણે આવનારા દિવસો જોશે. પરંતુ જે પ્રકારે કાર્યકર્તા મહેનત કરીને એક વિચાર લઈને દેશની અંદર એક નવા વિચારને સ્થાપિત કર્યો છે અને લોકો એને આવકાર્યો છે, એનું પરિણામ મને એમ લાગે છે કે આ કર્ણાટકનું ચૂંટણીનું રિઝલ્ટ છે. એક વસ્તુ બીજું કે વિપક્ષોનું કામ છે એ પોતે કોઈપણ શાસક પક્ષની સાથે ના પોતાના વિચારોનો મતભેદ લોકોની સામે રાખે અને લોકો સ્વીકારે તો એનું પરિણામ અલગ હોત, પણ મને એમ લાગે છે કે પરિણામો એવું બતાવી રહ્યા છે કે વિપક્ષની કામગીરીને લોકો આવકારતા નથી. એટલે આમાં કંઈ હું કહું એના કરતાં જનતાના મિજાજની તરફે જ આપણે ધ્યાન આપીએ જ વધારે યોગ્ય છે. જી દિલીપભાઈ, આપણી જોડે હું આવવા માંગીશ, આપ શું કહેવા માંગશો? જે રીતે પ્રજ્ઞેશજીએ પણ વાત કરી છે કે એક તરફ વિકાસની રાજનીતિ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સૌનો સાથ સૌનો વિકાસના સ્લોગન સાથે આગળ વધે છે. ગુજરાત મોડેલમાં જે રીતે તેઓએ વિકાસ કર્યો છે તેને લઈને જ અલગ અલગ રાજ્યોમાં પણ તે હાલમાં અત્યારે સારું પ્રદર્શન કરી રહ્યા છે, ચૂંટણીઓ જીતી રહ્યા છે. અને બીજી તરફ જોવામાં આવે તો કોંગ્રેસ છે, વંશવાદની રાજનીતિ માનવામાં આવે છે, ગાંધી પરિવારની રાજનીતિ જે માનવામાં આવે છે કે ઇન્દિરા ગાંધી હતા, ત્યારબાદ રાજીવ ગાંધી આવ્યા, ત્યારબાદ જે રીતે સોનિયા ગાંધી આવ્યા, અત્યારે હાલમાં અધ્યક્ષ પદની પણ વાત કરવામાં આવે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને બનાવવામાં આવ્યા છે. આટલા બધા સિનિયર નેતાઓ હોવા છતાં પણ લાગી રહ્યું છે કે વંશવાદના કારણે પણ કોંગ્રેસને અત્યારે આ હાલ થયા છે, તેને ભોગવવાનું આવ્યું છે. સૌથી પહેલા છે ને, વંશવાદની જ્યારે પણ ચર્ચા કરવામાં આવે છે ને ત્યારે હમણાં કદાચ ભાજપના નેતા બેઠા છે એમને ગમશે નહીં, વંશવાદની જ્યારે પણ વાત કરવામાં આવે છે ત્યારે પ્રશ્નો હંમેશા કોંગ્રેસ સામે જ પૂછાતા હોય છે, ક્યારે ભાજપ માટે વંશવાદના પ્રશ્નો પૂછાતા નથી હોતા. આપણે ભાજપના નેતાઓની જ વાત કરીએ ને તો ભાજપમાં કેટલો મોટા પ્રમાણમાં વંશવાદ છે એ તમે વસુંધરા રાજેને લઈ લો, તમે રાજનાથસિંહને લઈ લો, તમે અમિત શાહને લઈ લો, તમે કોઈ પણ ભાજપના મોટા નેતાને લઈ લો કે એમના દીકરા કે એમના પરિવારમાંથી કોણ સીધી કે આડકતરી રીતે નથી જોડાયેલું, કોને ટિકિટ નથી માંગી, કોણ ચૂંટણીમાં નથી લડેલું. રહી વાત વંશવાદની, તો વંશવાદની વાત તો હજી ભાજપને રચનાને કેટલા વર્ષો થયા છે, 60 વર્ષો થયા છે કે 1980થી ગણી લો તમે તો એમને 45 વર્ષો થયેલા છે, બરાબર છે. હવે 45 વર્ષોમાં હજી તો વંશવાદને એમનો સેકન્ડ સ્ટેજ આવવાનો છે, કોંગ્રેસને 150 વર્ષો થઈ ગયા છે એટલે એમને વંશવાદમાં કદાચ વધારે પડતો ઘેરવામાં આવે છે બંને પક્ષોએ. એટલે આમાં એવું નથી કે કોંગ્રેસ એકલો વંશવાદ કરે છે, ભાજપ એમાંથી બાકાત છે, બાકાત તો બંને પક્ષો નથી, બાકાત ઇવન તમને કહું કે ભાજપ કોંગ્રેસ નહીં, તમે સમાજવાદી પાર્ટીને લઈ લો, સમાજવાદી પાર્ટીમાં વંશવાદ નથી, મુલાયમનો દીકરો જ સીએમ બને એને વંશવાદ નહીં કહો, તમે કઈ પાર્ટી, બસપાની વાત કરશો, તમે કોની વાત કરશો, કઈ પાર્ટી. ભારતના રાજકારણમાં વંશવાદ એક એવી વસ્તુ છે કે જે તમે ધારો ન ધારો, ઈચ્છો ન ઈચ્છો, તમારી સામે આવે છે, તમારે સ્વીકારવું પડે છે, કાં પછી તમારી પાસે ઓપ્શન નથી કે એ લોકોને વંશવાદ કે એવા નેતાઓને પ્રોજેક્ટ કરવા સિવાય. તમે બિહારમાં જે છે લાલુ યાદવ આરજેડી શું કરી રહ્યું છે એ વંશવાદ જ છે. તમે સ્થાનિક પક્ષોથી લઈને કેન્દ્રીય પક્ષો સુધી કોઈને પણ જુઓ તો વંશવાદની રાજકારણની જ વાત કરે છે. રહી વાત વિકાસની, તો ફરીથી જ મારો પ્રશ્ન એટલો છે કે વિકાસના મુદ્દે કર્ણાટકમાં ચૂંટણી લડાઈ ક્યાં, વિકાસના મુદ્દે મત માંગાયો ક્યારે, ક્યારે કોણે વિકાસના મુદ્દે મત માંગ્યો, ક્યાં કર્ણાટકમાં ક્યારે ગુજરાત મોડલના આધારે મત માંગાયો. ગુજરાત મોડલની ચર્ચા તો કર્ણાટકમાં ક્યારે થઈ જ નથી. બંને પક્ષોએ, ઇવન જેડીએસે પણ ધર્મની જ રાજનીતિ કરી, કોંગ્રેસે ધર્મની રાજનીતિ કરી, ભાજપે ધર્મની રાજનીતિ કરી, મંદિર મઠ એકબીજાના પર્સનલ આક્ષેપો એના સિવાય તો બીજે ક્યાંય વાતો જ નથી થઈ. તમે આવ્યા પછી તમે ઘોષણાપત્રની વાત કરો જેની ઉપર એવું કહેવાય કે એક સમયે ચૂંટણીમાં ઘોષણાપત્ર એ જે તે પક્ષનું કે આવનાર ભવિષ્યનું એક હાર્ટ એટલે કે હૃદય કહેવાતું હતું. બંને પક્ષોએ ઘોષણાપત્ર તો 2 દિવસ પહેલાં જાહેર કર્યા એટલે તમે મૂળ ક્લિયર જ નહોતા. રહી વાત જે વિકાસની વાત ભાજપ કરે છે, એ પાર્ટીએ ગુજરાતમાં જ્યારે ચૂંટણી હતી એ તો છેલ્લા દિવસે એમને સંકલ્પ પત્ર જાહેર કર્યું કે એમાં વિઝન જાહેર કર્યું. અને એમાં જાહેર શું કરે છે, કર્ણાટકમાં તમે જુઓ કે મફતમાં ટીવી, મફતમાં લેપટોપ, ફ્રી વાઈફાઈ, એટલે તમે લલચાઈને મત માંગવા માટેનું તમારું વિઝન તો કંઈ છે જ નહીં કે કર્ણાટકના વિકાસ માટે, કર્ણાટકના પ્રશ્નો માટે, કર્ણાટકના ટ્રાઇબલ એરિયા માટે, કર્ણાટકના આદિવાસીઓ માટે કે કર્ણાટકના કાંઠા વિસ્તારો માટે, કર્ણાટકના સિટી માટે, બેંગલુરુ સિટીને પાણીની સમસ્યાઓ માટે તમે શું કરવાના છો, તમે શું કરી શકશો એની તો. જી જી ચોક્કસથી દિલીપજી, જે રીતે આપે જણાવ્યું કે વંશવાદ તો વર્ષોથી ચાલતો આવ્યો છે, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીની જે રીતે આપણે વાત કરી તો લોકલ લેવલે કદાચ વંશવાદ ચાલી રહ્યો છે, પરંતુ ગાંધી પરિવારની જો વાત કરવામાં આવે તો ગાંધી પરિવાર ઉપર જે રાષ્ટ્રીય સ્તરે અત્યારે વંશવાદ ચાલી રહ્યો છે. જે રીતે આપણે ઉત્તર પ્રદેશ બિહારના પણ ઉદાહરણ આપ્યા પ્રજ્ઞેશજી,
શું કહેશો? ઉત્તર પ્રદેશ બિહારમાં પણ કદાચ તેના કારણે જ તેઓનો પણ અત્યારે કહી શકાય છે કે ફિયાસ્કો બોલાઈ ગયો છે. મને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની વાત મારે કરવી જોઈએ. બીજી કોઈ પાર્ટીનું દિલીપભાઈ ઉદાહરણ આપ્યું એના માટે તો કદાચ બોલવા માટે હું યોગ્ય ના કહેવાઉં, પરંતુ મને એક દાખલો ભારતીય જનતા પાર્ટીનો એવો બતાવો કે કોઈ વરિષ્ઠ નેતાની સિનિયોરિટીને અવગણી અને કોઈ પરિવારમાંથી, કોઈ વિશિષ્ટ પરિવારમાંથી આવતા વ્યક્તિને સીધા સ્થાપિત કરી દેવામાં આવ્યા હોય. આદરણીય નરેન્દ્રભાઈ મોદી ને ભારતીય જનતા પાર્ટીએ સાબિત કર્યું છે કે ચા વેચવાવાળા વ્યક્તિ પણ દેશના પ્રધાનમંત્રી બની શકે છે. રાહુલ ગાંધી ચલો પરિવારના કયા છે આ તે બાકી પણ છોડી દઈએ, તો એની યોગ્યતા એ વારંવાર પરીક્ષામાં નાપાસ થયા. મારા પહેલાં દિલીપભાઈ આપે પણ એમ કીધું છે કે અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ આપણા રાહુલ ગાંધીની તુલના હતી, પરીક્ષા હતી ને એમાં ક્યાંક ફેલ ગયા છે. તમે પોતે સ્વીકારો છો કે ફેલ ગયા છે. વારંવાર ફેલ જનારા વ્યક્તિને કોંગ્રેસ શા માટે પ્રોજેક્ટ કરી રહી છે? અમારો કોઈ કાર્યકર્તા હશે, કોઈ પરિવાર સાથે જોડાયેલો હશે, સંઘ પરિવારનો કાર્યકર્તા હશે અને આજે રાજનૈતિક ક્ષેત્રમાં કામ કરતો હશે અને એના ભાગે જવાબદારી મળી હશે, એની યોગ્યતાના આધાર ઉપર કોઈ કામ કરે તો એને રોકવા માટેની કોઈ વ્યવસ્થા એ ભારતીય જનતા પાર્ટીનું કલ્ચર નથી. પરંતુ પરિવારવાદ કેને ગણવું? પરિવારવાદના નામે કોંગ્રેસે શું કર્યું છે અને કેવા કેવા નેતાઓની સિનિયોરિટીને, આવડતને, એના કૌશલ્યને સાઇડલાઇન કરી અને આ 42 વર્ષના બાળકને આગળ કરી રહી છે, એ પરિવારવાદની સાથે અમારો વાંધો છે. જો ચોક્કસથી પ્રજ્ઞેશજી અને દિલીપજી આપ જોડાયેલા રહેશો, આગળ પણ ડિબેટ જે ચર્ચા છે તેને કન્ટિન્યુ કરશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. कर्नाटक के चुनाव के जब रिजल्ट आएंगे तो 15 मई के बाद ये इंडियन नेशनल कांग्रेस नहीं रहेगी, वो पी 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 कांग्रेस बन जाएगी, यानी पंजाब पुडुचेरी परिवार कांग्रेस.